સ્ટાર્ટ પશ્ચિમ બંગાળમાં ત્રેવીસ વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહી વિક્રમ સર્જનારા જ્યોતિ બસુ આખરે રવિવારે નિધન થઈ ગયું અને એ સાથે જ શરૂ થયેલો શ્રદ્ધાંજલિઓનો પ્રવાહ હજુ ચાલુ જ છે ને રાજકારણીઓમાં બસુના વખાણ કરવામાં પોતે પાછળ ના રહી જાય તેની બરાબર સ્પર્ધા જામી છે બસુના નિધનથી એક યુગનો અંત આવી ગયો છે અને માંડી દેશને કદી ના પુરાય તેવી ચિલાચાલુ શ્રદ્ધાંજલિઓની મોસમ બરાબર જામી ગઈ છે ડાબેરીઓ માટે તો બસુ ભગવાન હતા અને બસુના કારણે જ ડાબેરીઓ ઓગણીસો સિત્યોતેરથી બંગાળમાં ગાદી પર ચોંટી ગયા છે તેથી ડાબેરીઓ તેમના પર ઓળ ઘોળ હોય તે સમજી શકાય પણ ડાબેરીઓ સાથે જેમને ઉભા રહે પણ નથી બનતું તે ભાજપના નેતાઓ પણ બસુ પર ફિદા ફિદા થઈને તેમના વખાણ કરે છે તે જોઈ ખરેખર રમુજ થાય છે ફકરો બસુ આ દેશના રાજકારણમાં આગવું સ્થાન ધરાવતા નેતા હતા અને ચૂંટણીના રાજકારણના ચેમ્પિયન હતા તેમાં બેમત નથી એ તો આપણે નહીં કહીએ તો પણ સાબિત થયેલું છે કેમ કે એ સિવાય તેમણે ડાબેરીઓનો બંગાળમાં સતત પાંચ વિધાનસભા ચૂંટણીઓ જીતાડી પણ ના હોત ને પોતે ત્રેવીસ વર્ષ લગી મુખ્યમંત્રી પદે રહ્યા જ ના હોત ડાબેરીઓ બંગાળ સિવાય કેરળમાં પણ મજબૂત છે અને ત્રિપુરામાં પણ મજબૂત છે પણ આ બંને રાજ્યોમાં ડાબેરીઓની આવન જાવન ચાલુ રહે છે બંગાળમાં ડાબેરીઓ જે કમાલ કરી શક્યા તે કેરળ કે ત્રિપુરામાં નથી કરી શક્યા કારણ કે તેમની પાસે નથી અને અજોડ રાજકારણી હતા તેનો પુરાવો આ બાબત જ છે ચૂંટણીના રાજકારણના ચેમ્પિયન બન્યા તે માટે સ્વાભાવિક રીતે જ સૌને અહોભાવ છે આ દેશમાં મુખ્યમંત્રી પદે બેઠાના બીજા જ દિવસથી ટાંટિયા ખેંચ શરૂ થઈ જતી હોય અને ખુરશી હાલક ડોલક થવા માંડતી હોય તે દેશમાં ત્રેવીસ વર્ષ ગાદી પર બેસવું અને પછી પોતાની જ મરજીથી ખસી જવું તે ચોક્કસ મોટી સિદ્ધિ છે જ અને આ સિદ્ધિ માટે બસુને સલામ મારવી જ પડે બસુ ચૂંટણીના રાજકારણના ચેમ્પિયન કઈ રીતે બન્યા તે વિશે જાતજાતની થિયરીઓ રજૂ કરાય છે અને બસુએ પ્રજાલક્ષી નીતિઓ અપનાવી તેને કારણે તે લોકપ્રિય હતા તેવા સર્વમાન્ય તારણો રજૂ કરાય છે બસુ ભલે સામ્યવાદી હતા પણ સામ્યવાદીઓમાં સુધારાવાદી હતા તેવી શ્રદ્ધાંજલિઓ પણ અપાય છે આપણે ત્યાં હૈસો હૈસોમાં બધું ચાલ્યા કરે છે તેનો આ પુરાવો છે ફકરો બસુએ